આણંદ કે પરમાણદા માણસે માણસે ફેર એક લાખ દેતા નોમળે ને બીજા ત્રાંબિયાના તેર. નવલદાનભાઈ દાંપત્ય જીવન વિશે બહુ સરસ વાત કરી. પવિત્રમાં પવિત્ર જો સંબંધ હોય ને તો એ દાંપત્ય જીવનનો. પણ અત્યારે કળી કાળની માલિકભાઈ કોણ જાણે અને કોની નજર લાગી ગઈ, કાંઈ સમજાતું નથી. કેટલાય લગ્ન કર્યા પછી એવું લાગે, વાતું કરે ને કે લક્કરસી લાડુ હે, ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા. એક ભાઈ એક સંત પાસે ગયા, એક ભાઈ એક સંત પાસે ગયા. સંતને કે બાપુ મારી ઘરવાળી મારું માનતી નથી, એવો મંત્ર આપો ને મારા વશ થઈ જાય. બાપુ કે હું અમથો બાવો બન્યો છું. એક ભાઈ પોલીસ ચોકી માં કેસ નોંધાવા ગયા કે સાહેબ મારી ઘરવાળી મને હેરાન પરેશાન કરી મૂકે છે, મારો કેસ તમે લખો. રાઇટર કેસ લખતા લખતા રોવા માંડ્યા. બોલો કે સાહેબ મારી ઘરવાળી હેરાન કરે ને તમે રડો કે તું તો અહીં લખાવાય આવી શકે, અમારે ક્યાં જવું. આમ નામ હાલે જાય છે, આમ નામ હાલે જાય છે. હૃદયના સ્થાનમાં જયારે શંકા પડે ત્યારે ભયંકર છે, હૃદયના સ્થાનમાં જયારે શંકા પડે ત્યારે ભયંકર છે, અધૂરા જ્ઞાનની જયારે નારી મળે ત્યારે ભયંકર છે. બેમાં બેનુંનો શંકાશીલ સ્વભાવ બહુ હોય, બેનુંનો શંકાશીલ સ્વભાવ બહુ હોય. હું મુંબઈ કાર્યક્રમ કરવા ગયો ને અમારા આરે મારો એક મિત્ર આવેલો, મન કે નટુભાઈ પહેલી વખત મુંબઈ આવ્યો ને હવે અવાય કે ન અવાય, પણ મારા ઘરવાળા હાટું કાંઈક હું લઈ જાઉં. એટલે મેં કીધું એમને ઘરેણું લેવું છે, કાંઈ કપડાં લેવા કે ના ના ઘરેણું લઈ જાઉં. તો કીધું એક કામ કરે, એક મંગળસૂત્ર લઈ જા. એમાં મહાજન અમારો મિત્ર, પણ બહેનોની એક આદત હોય, તમે ગમે એવી વસ્તુ લાવો, ગમે એવી તમે મન પ્રસન્ન લાવ્યા હોય, પણ એક વાર બદલાવે બદલાવે ને. ઓલો મહાજન કે નટુભાઈ એક કામ કરો, બે લઈ જાઓ, જે જોઈ રાખજો ને બીજું વળતા પ્રોગ્રામે પાછું લેતા આવજો. ભાઈ બે મંગળસૂત્ર ભાઈએ લીધા, બેગમાં મૂક્યા, પણ વાંધો અહીંયા પડ્યો કોલો હૂતો તો ને ઘરવાળીએ બેગ ખોલી. ખબર પડત ખકડો તો એ આ બીજું કોનું તકલીફ યાદ આય. હા શંકાશીલ સ્વભાવ બહુ હોય. તમે બાથરૂમમાં નાવા જાઓ તો નળ આરે સાંડલો છીટકાડ્યો હોય, તિજોરીના આભલે છીટકાડ્યો હોય, દરવાજે ગમે આ સાંડલા છીટકાડ્યા હોય, પછી આપણા પડખું રાખીને ઉભા હોય ને આ ચોટે ભૂકા કાઢી નાખે. હા ભાઈ હૃદયના સ્થાનમાં જયારે શંકા પડે ત્યારે ભયંકર છે, અધૂરા જ્ઞાનની જયારે નારી મળે ત્યારે ભયંકર છે. કવિ શું કરી શકે. અમે મુંબઈ કે દિલ્હી જાય ને લોકો સવાલ કરતા હોય, તમે ગુજરાતના બહુ વખાણ કરો, તમે ગુજરાતના બહુ વખાણ કરો. ત્યારે અમારા સાહિત્યકારો એનો નિચોળ કાઢ્યો, ખાલી ગુજરાતના નહીં પણ જેની આગળ ઘ શબ્દથી જેનું નામ ચાલુ થાય ને એ બધા મહાન હોય. ઓલો કે કેવી રીતે, તો સાંભળી લે, સારામાં સારું રાજ તો કે ગુજરાત નામ ગથી ચાલુ થાય, એનું પાટનગર ગાંધીનગર નામ ગથી ચાલુ થાય, દેશને આઝાદી કોને આપી તો કે ગાંધીએ નામ ગથી ચાલુ થાય, ગાંધીને માર્યા કોને તો ગોડશે એ નામ ગથી ચાલુ થાય, અઘરામાં અઘરો વિષય તો કે ગણિત નામ ગથી ચાલુ થાય, 33 કરોડ દેવતાનો જેમાં વાસ એવી અમારી ગાય માતા નામ ગથી ચાલુ થાય, જેને કોર્ટે માન્યતા આપી એવી અમારી ગીતા નામ ગથી ચાલુ થાય, ઊંચામાં ઊંચો પહાડ તો કે ગિરનાર નામ ગથી ચાલુ થાય, અને હો વરના સંબંધ વન એક ગાળ દઈ દે એટલે સંબંધ પૂરો થઈ જાય નામ ગથી ચાલુ થાય, અને હો માણા સમજાવતા હોય તો એ ન સમજે કે આ ગાંડો છે, એ ગથી ચાલુ થાય. ગુજરાતથી આગળ કાંઈ આવતું જ નથી, ઘથી આગળ કાંઈ આવતું નથી. પણ બારેક હવે બોલી બદલે, બારેક હવે બોલી બદલે, તરુવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસની પ્રકૃતિમાં ફેર ન પડે. આમ જોવા જાય તો માણસની જિંદગીની અવસ્થા ત્રણ, જિંદગીની અવસ્થા ત્રણ, બાળપણ, યુવાની અને ગઢપણ. કવિ પૂછે કે બાળપણ કેવું હોવું જોઈએ, તો કે બાળપણ કૃષ્ણ કનૈયા જેવું હોવું જોઈએ. યુવાની કેવી હોવી જોઈએ, તો કે મર્યાદા પુરુષોત્તમ રામ જેવી. અને ઘડપણ તો કે ભગવાન સદાશિવ ભોળાનાથ જેવું. જો ઘડપણ થઈ જાય તો જીવતર લેખે લાગી જાય. બાકી ત્રણે ત્રણ અવસ્થાની માલિપા પ્રેમની પરિભાષા ફરી જાય, ત્રણે ત્રણ અવસ્થાની માલિપા પ્રેમની પરિભાષા ફરી જાય. બાળપણમાં પ્રેમ મળે,
છોકરું રૂપાળું હોય, દેખાવડું હોય તો આડોશ પાડોશ વાળા રમાડવા લઈ જાય, મમ્મીને ગોતવાની કરવું પડે કે મારું સકુળિયું ઘ્યું ક્યાં. બાળપણમાં પ્રેમ મળે અને યુવાનીમાં ગોતવો પડે. જુવાનિયા ફાંફા જ મારતા હોય, કાંઈ કામ ન હોય, ખાલી ખાલી મોબાઈલ લઈને આટામાં, તો કાર્ડ ન હોય, ગળામાં શેન હોય, ઓલી હું કહેવાય એને ગિલેટ કરેલી, હાથમાં લકી હોય, અને એના એ પ્રેમને ગળપણમાં માગવો પડે કે બેટા એકાદ ગ્લાસ પાણી તો દે. આ જીવનની પરિભાષા છે. મને કેટલું જીવી શકે, 100 વર્ષના જીવનના ગાળાની માલિપા 100 વર્ષ જીવી શકે. અત્યારે તો 100 થી હાઈટે આપણે આવી ગયા, પણ 100 વર્ષના ગાળાની માલિપા માણસની સાચી જિંદગી કેટલી? 1 થી 18 વર્ષ સુધી જિંદગી સાચી. કારણ કે ઉંમર માવતર ગણે, અને જ્યાં સુધી માવતર ઉંમર ગણે ત્યાં સુધી એને ટેન્શન ન હોય, એ 18 વર્ષ સુધીની જિંદગી સાચી. પછી આવે ઓ ગણેશ, એટલે હવે હું ગણેશ, ઓ ગણેશ, હવે હું ગણેશ, એટલે સીધો આંકડો ચાલુ થાય 20 20, કહેતા ઝેર થાય. 21 22 23 24 25, 9 પ્રકારના ઝેરમાંથી પ્રસાર થાય. પછી આંકડો આવે તરી, 9 પ્રકારના ઝેરમાંથી તું તરી ગયો, હવે સમાજમાં એ તરી ગયો, હવે તું તરી ગયો. 31 32 33 34 35 36, 9 પ્રકારના તરીમાંથી નીકળે. પછી આંકડો આવે 40, હવે તું સમાજમાં 40, હવે તું વ્યવહારમાં 40, હવે તું ધંધામાં 40, હવે રાજકારણમાં 40, અને હવે કદાચ લગ્ન થશે તો હવે તું 40. 41 42 43, 9 પ્રકારના 40માંથી નીકળે. પછી આંકડો આવે 50 50, કહેતા 5 ચાસ, પણ પાંચેય કહી શકાય ને પયે કહી શકાય. આ 50 વર્ષના ગાળાની માલિપાતે જે 5 ચાસ પાડ્યા, 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, ને 41 થી 50, એમાં તે 50 વર્ષના ગાળામાં જે કાંઈ વાવેતર કર્યું એ છોડ નહીં, ઝાડ નહીં, પણ મોટા મોટા વન થઈ ગયા. 51 52 53 54 55, 9 પ્રકારના વનમાંથી તારે હાલીન પ્રસાર થવું પડશે. કારણ કે વનમાં ગાડીઓ જાય નહીં, 9 પ્રકારના વનમાં તારે હાલીન પ્રસાર થવું પડે. પછી આવે આંકડો 60, 60 માણસ 60 થઈ જાય, 60 કહેતા ચોર, 60 કહેતા જૂઠું. સમજાણું કારણ, બાબાને બીડી પીવી હોય, છોકરાને વહુને ઘરમાં એટલે પીવે નહીં, છાન માને પીવી પડે, છોકરાઓથી ભાળતા પીવાય નહીં. ગોળ ભાવતો હોય ડોશી ને વહુરું ઘરમાં હોય, એટલે ભાભો બહાર હોય, ડોશી ને વહુ બહાર જાય, એટલે ભાભો ઘરમાં, પાછો ખાઈને તો મોઢું બોઢું ધોઈને સફરજન જેવો થઈને બહાર નીકળે. એક ડોશીમાં ભેંસ દોતા હતા, એમાં 2 શેર બોઘરામાં જાય ને 2 મોઢામાં જાય. એમાં વચોટ દીકરાનો દીકરો ભાળી ગયો. એની મમ્મી ને કે માં બા શું કરે છે? એ વહુ આવીને થોડીક વાર જોયું કે મારી શું કરો છો કે ભેંસ દોઉં છું. ઈ તો બરોબર, પણ આ 2 શેર બહુ ગ્રામન 2 મોઢામ કા? ડોશીમાં કે કોણ જાણે બેટા ગડપણનું ક્યાં જાય છે. 60 પછી ખોટું બોલવું પડે, માણસ 60 થઈ જાય. અમારે એક મિત્ર છે, 75 વર્ષ વટાવી ગયા. સવારે આવ્યા, પેપર લઈને આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. પાછા બીજે દી આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. ત્રીજે દી આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. મેં કીધું, દાદા તમને વાંચતા ન આવડતું તો પેપરના પૈસા શું કામ બગાડો છો? મને કે એવું નથી યાર, પણ આમાં રોજ નવી સ્કીમ આવે છે, પણ જે સ્કીમ મારે જોઈ છે ની નથી આવતી. મેં કીધું, કેવી આવે છે? કે જૂનું સ્કૂટર દઈ જાઓ, નવું લઈ જાઓ, જૂની ગાડી દઈ જાઓ, નવી ગાડી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું ફ્રીજ લઈ જાઓ, વગેરે વગેરે. હાય ભાઈ, મેં કીધું, બાબા હવે એ સ્કીમો ન આવે, હવે લાકડા ભેળા થાવ. 75 વર્ષે નવી ડોશીઓની સ્કીમો ગોતે ભલામણ, વિચાર તો કરો. અમે કાર્યક્રમમાં જતા હતા, હોટલ ઉપર ચા પાણી કરવા રોકાણા, એમાં મારા સામેના ટેબલ ઉપર એક દાદા ને દાદી બે જમવા બેઠેલા, લગભગ 75 વર્ષ વટાવી ગયા છે. એટલે દાદા દાદી ને આગ્રહ કરે, પેલા તમે જમો. દાદી કે નાના પેલા તમે જમો, કારણ કે કન્સેક્શન હલી જાય ને પછી એવું બોલાય. 10 મિનિટ આવો આગ્રહ આવ્યો, એટલે મને એમ થયું કે દાદાને સલામ કરવા જેવી છે. આ 75 વર્ષે આટલો ભાવ છે, જુવાની કેવો હોય છે? હું ઉભો થયો, મેં કીધું દાદા સલામ કરવી ઘટે. હા દાદા કે એવું શું પરામ કર્યું તું સલામ કરવા આવ્યો?
મેં કીધું આ 75 વર્ષે આવો ભાવ છે એ જોઈને મને એમ થયું સલામ કરવા આવો. બાબા કે શું ધૂળ ભાવ છે બેની વચાળે ચોકઠું એક છે, શું ડખો વાય ખબર ન હોય. એક દાદી દાદાને લઈને દવાખાને આવ્યા એટલે ડોક્ટર નાડ પકડી કે દાદા શું થયું. દાદા કે તાવ આવ્યો. એટલે સાહેબ કે ટાઢ વહીને તાવ આવતો હતો. કે હા હો સાહેબ, પેલા ટાઢ વાઈને પછી તાવ આવ્યો. એમ ટાઢ વાઈ તાર દાઢ્યું કકડતી હતી એ ખબર નથી, કારણ કે એ તો ડાબલીમ પડી હતી. ત્રણ અવસ્થાની માલિકા માણસ કેટલું જીવે એ મહત્વનું નથી. તમે જોજો 60 માણસ સઠ થઈ જાય, 61, 62, 63, 64, 65, 66, 67, 67 નવ પ્રકારના સઠમાંથી નીકળે પછી આંકડો આવે 70, 70 કહેતા 17, 17. 100 વર્ષના ગાળામાં તરવું હોય 7 કહેતા 100 અને 7 કહેતા 70. આ 100 વર્ષના ગાળામાં તરવું હોય તો 7નો આસરો લઈ લે અને કાંઈક નામ સ્મરણ કરી લે, કારણ કે તું રિટાયર્ડ થઈ ગયો, હવે કાંઈ કામકાજ છે નહીં. ખાટલામાં પડ્યો પડ્યો માળા પકડી લે તો આ 100 વર્ષ તરી જાય, અને 100 તરી જાય તો માનવી, નહીતર 84 લાખ વખતે માં નવી. કેટલું જીવે એ મહત્વનું નથી. અને અત્યારે તો તમે જોવા જાઓ હાસ્ય ગમે ત્યાંથી મળે, એમાંય અત્યારે તો બોલીઓ એટલી બધી બદલાઈ ગઈ ને. નવલદાનભાઈ, બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ના બદલે, લાખા માણસની પ્રકૃતિમાં ફેર ન પડે. સૌરાષ્ટ્રનો હોય, ઉત્તર ગુજરાતનો હોય, ખેડાનો હોય, કોઈ પણ પંથકનો હોય, ગમે એટલું ભણ્યો હોય, દેશ પરદેશ ફરીને આવ્યો હોય, છતાં એનો મૂળ ટોન જાય નહીં. ગમે એટલું ભણ્યો હોય એનો મૂળ ટોન જાય નહીં. મહેસાણામાં એક અમેરિકન ભૂરિયો ભૂલો પડ્યો. ભૂરિયાને જવું તું રેલવે સ્ટેશન તરફ, પણ ભૂરિયાન ગુજરાતી નો આવડે, સામે જે કોઈ મળે એને ઇંગ્લિશ નો આવડે. એમાં એક પેન્ટ બુશર્ટ ઇન બિન મારીને એક વ્યવસ્થિત ભાઈ નીકળે, એટલે ભૂરિયાને એમ થયું કા ભણેલો હશે. એટલે ભૂરિયાએ ઓલાને પૂછ્યું, ભાઈ આ ઇંગ્લિશમાં પૂછ્યું કે આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? ઓલો કે ઓહ. ભૂરિયાએ ડિક્શનરી કાઢી, આખી ડિક્શનરીમાં ઓહ નહીં નામ આવે, જ્યાં ચોઈ લાવ્યો કે. એ પાછો બીજો ભાઈ નીકળ્યો, બીજાને પૂછ્યું કે આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? બીજો કે હા. ઓહો, મને આમાં 1.25 કલાક મથ્યો. ત્રીજા ને ઉભો રાખેલો, ત્રીજાએ ભૂરિયાને ઇંગ્લિશમાં રસ્તો બતાવ્યો. ભૂરિયો ખુશ ખુશ થઈ ગયો. ઓલાને કે યુ આર એજ્યુકેટેડ? પેલો કે ઓહ. અમે સુરત કાર્યક્રમ કરવા ગયેલા, એટલે સુરતમાં વરાછા રોડ ઉપર મેં હિન્દીમાં એક ભાઈને પૂછ્યું કે દર્પણ ટોકી જાને કાંઈ રાસ્તા કિધર આયા? મને કે અહીંથી સીધે સીધા જાના, વાંકા આવે ને વળી જાના. પછી ખબર પડી કે ભાવનગર બાજુ ના હતા. સુરતમાં એક સુરતી અને એક ઉત્તર ગુજરાતનો ભાઈ, નવલદાનભાઈ, બેની વચાળે ઝઘડો હાલે. હવે ભાષા નોખી એટલે ઝઘડા. મેં કીધું મજા આવશે, આપણને એકદ આઈટમ મળી જાય. એટલે હું રોકાઈ ગયો. ઓલો સુરતી કે મારી હેરી મટાવ, મારી હેરી મટાવટ અને બટલાવી દઉં. એટલે કે જે હેડ જતા હેરી, ના ના મારા ઘરની હામેટાવ, ઘરની હામેટાવટ અને બટલાવી દો. પેલો ભાઈ કે તારા ઘરના હામુ લે, ભડાકા કર લે. ઓટલા ઉપર ચડ અને બટલાવી દઉં. પેલો ભાઈ કે આ ઓટલા ઉપર ચડ્યો, બોલ ભાઈ. રાણ કે બે ચા બનાવી દે ને, પેલા ભાઈ કાલ ના આવે છે.